હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીએ છે સુરતી ઊંધિયું, અને આજે આપણે કુકરમાં બનાવીશું. ઝટપટ બની જાય એવું આપણું આ સુરતી ઊંધિયું બનાવશું. કુકરમાં આપણે તેલ નાખીશું અને ત્યાર પછી પાપડી અને તુવેરના દાણા નાખી દેશું. ઘણા લોકો આમાં વટાણા નાખે છે, પણ મેં નથી નાખ્યા, સુરતી ઊંધિયામાં નથી આવતા. ત્યાર પછી થોડો અજમો અને આવો ચપટી આપણે સોડા નાખી દેવાનો છે. એનું કારણ એ છે કે આ સોડા નાખવાથી આપણા પાપડીનો કલર એકદમ ગ્રીન રહેશે અને આપણું ઊંધિયું પણ એકદમ નેપકીન પર સૂકવી લેવાના છે, કારણ કે આને આપણે તળવાના છે. પાણીનો ભાગ હશે તો બધું ઉપર ઉડશે. એવી જ રીતે આપણે રતારું ઉપર લેવાનું છે અને એના પણ આવા મોટા મોટા ટુકડા કરી લેવાના છે. રતારું આપણે પહેલા ધોઈ લેવાનું, કારણ કે માટી વાળું હોય છે. ત્યાર પછી એને પીસ કરવાના, પહેલા ધોવાનું અને પછી પીસ કરવાના. પછી પીસ કર્યા પછી એને ધોવાનું નથી અને આપણે એને આવી રીતે તળી લેવાનું છે અને એકદમ સરખા તળી લેવાના છે. જેવી રીતે આપણે આ રતારું તળીએ છીએ એવી રીતે બટેકા અને શક્કરિયા પણ તળી લેવાના છે. અને આજે આપણે અહીં સુરતી ઊંધિયું બનાવીએ છીએ એટલે આપણે આ રીતે બધા શાકભાજી નાખવાના છે. ઘણા લોકો સુરણ પણ નાખે છે, પણ સુરતી ઊંધિયામાં સુરણ નથી આવતું, રતારું જ આવે છે. એટલે રતારું જ નાખવાનું, આમાં બીજો કોઈ ઓપ્શન ચાલશે નહીં. એટલે આ રીતે સુરતી ઊંધિયું બને છે. જો આવી જ રીતે આપણે શક્કરિયા અને બટેકા એને પણ તળી લેવાના. બેઉને એક જ સરખો ટાઈમ લાગે છે ચડતા, એટલે આપણે એ બે સાથે નાખી દેવાના અને કંદ એટલે કે રતારું આપણે અલગથી નાખવાનું હોય છે. આ રીતે આ તળી લેવાનું છે અને તળીને જ લેવાના છે. ઘણા લોકો ખાલી એમ જ નાખે છે તો ટેસ્ટ નહીં આવશે. હવે આપણે એક થાળીમાં મસાલો કરી લઈએ છીએ. અહીંયા મેં લીલું નાળિયેર લીધું છે, એને આવી રીતે આપણે પીસી લેવાનું છે. અને લીલું જ નાળિયેર લેવાનું છે, તમારી પાસે નહીં હોય તો જ તમે સૂકું નાળિયેર લઈ શકો છો. ત્યાર પછી લીલું લસણ લેવાનું છે, કોથમીર લેવાની છે અને ત્યાર પછી આપણે આની અંદર મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને આમાં જરા મસાલો ચડિયાતો કરવાનો. થોડી ખાંડ નાખી દેવાની, થોડી ખાંડ આપણે બચાવીને રાખવાની, હું તમને પછી બતાવીશ એનું શું કરશું આપણે. ત્યાર પછી તલ નાખવાના છે, થોડો અજમો નાખી દેવાનો છે અને લીલું મરચું આદું લસણ એની પેસ્ટ બનાવી દેવાની છે. અને ધાણા જીરું પણ આમાં ચડિયાતું નાખવાનું, 3-4 ચમચી નાખવાનું, કારણ કે આ જે મસાલો છે એમાંથી થોડો મસાલો આપણે પાપડીમાં પણ નાખવાનો છે. ત્યાર પછી હળદર નાખવાની છે ને ગરમ મસાલો નાખવાનો છે. તમારા ઘરમાં નહીં ફાવતો હોય તો નહીં નાખવાનો. અને લાલ મરચું થોડું જ નાખવાનું છે, આ તીખા વાળું છે, તેલ નાખવાનું છે. વધારે પડતું લાલ મરચું નથી નાખવાનું, નહીતર આપણો ઊંધિયાનો કલર બદલાઈ જશે. આ રીતે બધા મસાલા કરી લેવાના છે અને આ થાળીમાં જ કરવાના. આવી રીતે એને પ્રોપર આપણે હલાવી શકીએ, આમાં કોઈ પણ સોડા કે કઈ નાખવાની જરૂર નથી. આપણા જે આ શાકભાજી આની અંદર આપણે ભરવાના પણ છે, કેળા પણ ભરવાના છે આમાં અને વેંગણ પણ ભરવાના છે અને સાથે સાથે જે આપણે શાકભાજી તળ્યા છે એને પણ આમાં કોટિંગ કરવાના છે અને બીજો થોડો જે મસાલો બચે તે આપણે પાપડીમાં નાખવાનો. જો તમે જોઈ શકો છો મેં વેંગણ બતાવ્યા છે, તમે નાના પણ લઈ શકો છો. મેં અહીં મોટા વેંગણ લીધા છે. આપણે આવી રીતે વેંગણ ભરી લેવાના છે, જો મેં તમને બતાવ્યા છે વિડીયોમાં એ રીતે ભરી લેવાના, આખા સરસ ભરી લેવાના, કે આપણે વેંગણમાં પણ ટેસ્ટ એકદમ સરસ આવે. અને આ રીતના થોડા મોટા લેશો તો તમને સારું પડશે, કારણ કે આની અંદર આપણે બધા પીસ પણ મોટા કર્યા છે. રતારું છે, કંદ છે, બટેકા અને એવી જ રીતે આપણે આ કેળાના પણ મોટા પીસ કર્યા છે. અને આવી રીતે પાકા કેળા લેવાના છે, એને પણ ભરી લેવાનું. થોડો મસાલો આપણે આની અંદર નાખી દેવાનો છે કે જેનાથી આપણે પાપડીમાં પણ ટેસ્ટ લાગે, પણ પાપડીના હિસાબે મસાલો મને થોડો ઓછો લાગે છે. એટલે અહીં થોડું ઉપરથી હળદર ને એવું બધું હમણાં નાખીશ. જો તમે બતાવું છું વિડીયોમાં, મેં થોડું હળદર નાખી છે અને ધાણા જીરું, થોડો ગરમ મસાલો, થોડું મીઠું, કારણ કે મને જરા મસાલાના પ્રમાણમાં ઓછું લાગે. આપણે જે થોડી ખાંડ બચાવેલી હતી તે નાખી છે, તેના કારણથી આપણે આમાં મીઠાશ તો નહીં આવશે પણ આપણો કલર એકદમ ગ્રીન રહેશે. જો તમે જોઈ શકો છો કેવું છે. હવે આપણે મુઠિયાની તૈયારી કરશું. આપણે એક મેથી લેવાની છે અને જુવારનો લોટ લેવાનો છે. અને જુવારનો લોટ લઈએ, એનાથી અડધો ઘઉંનો જાડો લોટ લેવાનો છે. તમારી પાસે એ નહીં હોય તો તમે આની જગ્યા પર રવો લઈ શકો છો. ત્યાર પછી જે આપણે મરચાની પેસ્ટ બચાવીને રાખી હતી તે લેવાની છે, લીલું લસણ લેવાનું છે, ત્યાર પછી એની અંદર કોથમીર નાખવાની છે, હળદર, આપણે ધાણા જીરું અને આમાં વધારે પડતા મસાલા નહીં કરવાના, તલ નાખવાનું છે, ત્યાર પછી આમાં થોડો અજમો નાખવાનો, વધારે નહીં નાખવાનો, ને પિંચ ઓફ સોડા નાખવાનો છે અને ત્યાર પછી આમાં તેલ નાખવાનું છે. આમાં લાલ મરચું નથી નાખવાનું આપણે અને મીઠું નાખવાનું છે. તમે ચાહો તો આ સ્ટેજ પર વરિયારી નાખી શકો છો, શેકેલી હોય તો, પણ મેં અહીં નથી નાખી કારણ કે આપણે મસાલામાં નાખી છે એટલા માટે. જો તમે જોઈ શકો છો કે મેં અહીં હવે આને લોટ સરખો કરી લીધો છે. આપણે આમાં મોટી મેથી લેવાની છે, નાની મેથી નથી લેવાની. જે મેથો આવે છે તે
લેવાનું છે તો જ મુઠ્ઠી આપણા એકદમ સરસ થશે। આપણે બધા મસાલા એકદમ સરસ હલાવી લેવાના છે અને ત્યાર પછી જોઈતું જોઈતું પાણી નાખીને આપણે મુઠ્ઠીયા વાળી લેવાના છે અને આમાં મેથીનો ભાગ વધારે રાખવાનો કારણ કે આપણે જ્યારે ઊંધિયું બનાવતા હોય છે તો એ જે મેથીના મુઠ્ઠીયા મૂકીએ છે એ પણ બહુ સરસ લાગે છે અને એ વધારે ખવાતા હોય છે। જ્યારે સુરતી ઊંધિયાની વાત આવે તો બધા એમ જ પૂછે કે તમે મુઠ્ઠીયા કેવા નાખ્યા છે, કેટલા નાખ્યા છે, એટલે મુઠ્ઠીયા પણ પ્રમાણ સરખું નાખવાનું અને એનો ભાગ આવી રીતે ભાજી વધારે નાખવાની। જ્યારે આપણે આને તળશું ત્યારે ભાજી પણ અંદરથી થોડી છૂટી પડશે, તે જે તેલ હશે તે પણ આપણે પછીથી ઉપયોગમાં લેવાનો છે। એટલે આ બધી વસ્તુ નાની નાની વસ્તુ યાદ રાખીને ધ્યાન રાખીને આપણે ઊંધિયું આજે આપણે બનાવીએ છીએ। જો તમે જોઈ શકો છો કે મેં અહીં પાણી નાખીને લોટ બાંધી લીધો છે। આપણે રોટલા ગળતા હોય ત્યારે કેવો લોટ બાંધીએ તે રીતનો બાંધવાનો છે, વધારે પડતો ઢીલો નહીં। પછી આપણે વાળી જોવાના આપણા મુઠ્ઠીયા વળે છે, બસ આ રીતના આપણે નાના નાના મુઠ્ઠીયા વાળી લેવાના છે। ઘણા લોકો ગોળ ગોળ વાળે છે પણ હું અહીં આવી રીતે મુઠ્ઠીયા વાળું છું, નાના નાના સુરતી ઊંધિયામાં આ રીતના જ હોય છે। હવે આપણો જે મસાલો બચ્યો છે તેની અંદર આપણે જે તળેલા શાકભાજી છે બધા કોટ કરી લેવાના છે। જો તમે જોઈ શકો છો મેં એને કેવી કોટ કર્યા છે। આ સ્ટેપ કરવો જરૂરી છે, આને સ્કીપ નહીં કરતા। તમને જો ટ્રેડિશનલી અને સરસ એવું સુરતી ઊંધિયું ખાવું હોય તો મારી દરેક ટિપ્સ ફોલો કરજો અને દરેક મેં બતાવ્યું છે મારા વિડીયોમાં એ રીતે ઊંધિયું બનાવજો તો બહુ જ ટેસ્ટી ઊંધિયું બનશે। જો તમે જોઈ શકો છો મેં બધા શાકભાજી એમાં બધા રગદોળી લીધા અને બધા કોટિંગ થઈ ગયા છે અને મસાલો પણ આપણે નાખી દીધો છે અને શાકભાજી પણ। હવે આમાં આપણે થોડું પાણી નાખી દેશું। હવે પાણી એટલા માટે નાખવાનું છે કારણ કે આપણે આની અંદર જે શાકભાજી નાખ્યા છે તેને પણ ચડવા માટે પાણી જોઈશે અને આમાં જે આપણે આગળ જઈને જે મુઠ્ઠીયા નાખવાના છે તેના માટે। તમને થશે આ આટલું પતલું પતલો રસો કેમ છે, પણ આ રસો આવો પતલો નહીં રહેશે, પછી રસો પણ ગાઢો થશે અને રસો પણ થોડો બળી જશે। હવે આપણું તેલ થઈ ગયું છે, મુઠ્ઠીયા તળી લેશું અને મુઠ્ઠીયા એકદમ સરસ મીડિયમ તાપે રાખીને તળી લેવાના છે। કાચા પાકા બી નથી તળવાના, એકદમ સરસ એટલે ગોલ્ડન થાય એવા આપણે તળી લેવાના છે। જો તમે જોઈ શકો છો મેં અહીં કેવા મુઠ્ઠીયા તળ્યા છે અને ઘડી ઘડી પલટાવાના નહીં, એકવાર તમે અંદર નાખો પછી સેટ થઈ જાય એટલે એને પલટાવી લેવાના છે અને આ રીતે આપણે બધા મુઠ્ઠીયા તળી લેવાના છે। જો તમે જોઈ શકો છો આપણા મુઠ્ઠીયા હવે તળાઈ ગયા છે, જો મેં અહીંયા બતાવ્યા છે પ્રમાણે એકદમ સરસ તળી જ લેવાના છે, એકદમ ગોલ્ડન એવા। જો તમે જોઈ શકો છો મેં મુઠ્ઠીયા તળી લીધા છે। હવે આપણું ઊંધિયું આપણે જોઈ લેશું કે ઊંધિયું આપણું કેટલું થયું છે। આ ધીમા તાપે આપણે થવા જ દેવાનું હોય છે આ રીતે। હવે આ બધા મુઠ્ઠીયા નાખી દેવાના છે અને મુઠ્ઠીયા તમારે વધારે નાખવા હોય તો તમે નાખી શકો છો, પણ આપણે આમાં બધી વસ્તુનું માપ ને શાકભાજીનું માપ 200-200 ગ્રામના હિસાબે મેં લીધું છે, એ પ્રમાણે મેં બધું અહીં લીધું છે। જો તમે જોઈ શકો છો કે હવે આપણું આ શાક પણ એનું ઉકળી ગયું છે। હવે આ રીતે આપણે બેંગણ મૂકવાના છે, ડીટીયાનો ભાગ નીચે રાખવાનો એટલે આપણે એ પણ સરસ એવો ચડી જાય અને બધા બેંગણ મૂકી દેવાના છે। મેં અહીં 3 બેંગણ મૂક્યા છે અને આમાં અત્યારે આપણે કેળા નથી મૂકવાના, હું તમને પછીથી બતાવીશ કેળા ક્યારે મૂકવાના। હવે આપણે જે તેલમાં મુઠ્ઠીયા તળ્યા છે એ જ તેલ નાખવાનું છે કારણ કે એની અંદર એ મુઠ્ઠીયાની ફ્લેવર હોય છે એટલા માટે। અને હવે જે પાંદડા જે આપણા નીકળ્યા છે મેથીના તે પણ અંદર નાખી દેવાના, એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે। હવે આપણે એને ઢાંકી દેશું અને મીડિયમ ગેસ પર 1 સીટી વાગવા દેશું। બસ 1 સીટી વાગી જાય, થોડુંક રિલીઝ થાય, વધારે પડતું નહીં, થોડું આ રીતનું થાય તે ટાઈમ પર આપણે કેળા મૂકી દેવાના છે। આ સ્ટેજ પર જ કેળા મૂકજો, પહેલા મૂકશો તો અંદર કેળા આપણા ઓગળી જશે અને તમને કેળાનો ટેસ્ટ નહીં આવશે। હવે પાછું આપણે બંધ કરી દેવાનું અને હવે એકદમ ઠંડુ થાય અને કુકર એની જાતે ખુલે એ રીતે આપણે એને ઠંડુ થવા દેવાનું અને હવે આપણે જોઈ લીધું। જો તમે જોઈ શકો છો આપણા કેળા પણ સરસ ચડી ગયા છે, આની અંદર કેળાની છાલ પણ આપણી કાળી પડી ગઈ છે જો તમે જોઈ શકશો। હવે અહીં આપણે કોથમીર નાખી દેશું, તમે ચાહો તો આ સ્ટેજ પર લીલું લસણ પણ નાખી શકો છો, પણ આપણે આની અંદર બધું માપસર નાખ્યું છે એટલે ટેસ્ટી એવું સરસ આપણું ઊંધિયું સર્વ કરવા માટે તૈયાર છે। મેં અહીં ઊંધિયું સર્વ કર્યું છે, તમે આને રોટલી સાથે, ઘઉં જુવારની રોટલી સાથે, ઘઉંની રોટલી સાથે, કાં તો તમે એને પૂરી સાથે એન્જોય કરી શકો છો। તમને જો મારો આ વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો। તમે કયા શહેરમાંથી આ વિડીયો જોવો છો તે પણ અમને કોમેન્ટ કરો। તમને કાઠિયાવાડી ઊંધિયું શીખવું હોય તો પણ મને કોમેન્ટ કરજો, હું ચોક્કસથી તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। હવે ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ, આવજો।